जय महाराज जय जय महाराज 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 यही नाम है सहारा यही नाम है आधारा सागर श्री संत राम अद्वैतानंद रूपा परब्रह्म परमहंसा परमानंद रूपा जय આનંદ મુનિ મહારાજ ગંગેશ્વર ધામ દિલ્હી નાસિક ન્યુજર્સી હરિદ્વાર એવા ઘણા સ્થળોમાં જેમનું આશ્રમ આવેલું છે ત્યાંના સંત આપણી વચ્ચે દર વર્ષે આ જાન્યુઆરી મહિનામાં એક મહિનો સત્સંગ કરવા આવે છે એવા આનંદમુનિ મહારાજ આવ્યા છે. હું અરવિંદભાઈને એમનું સ્વાગત કરવા વિનંતી કરું છું. નડિયાદના ધોરણે એમનું કાર્યકાળ સાગરમાં સીધે કંપનીમાં રહ્યો, સીધે કંપનીના જ પરિવારના એક સદસ્ય અને અત્યારે રામદાસજી મહારાજની સાથે સતત સેવામાં રહે છે. મહારાજ શ્રી રામચરિત માણસ તુલસીદાસજીએ બનાવ્યું એવું રામદાસજી મહારાજ શ્રી સંતરામ મહારાજનું યોગીરાજ ચરિત્ર બનાવી રહ્યા છે, એમાં અરવિંદભાઈનો સિંહ ફાળો છે. અરવિંદભાઈનું સ્વાગત. વિજયભાઈ આપણી શાળાના મુખ્ય ક્લાસ બનશે. લંડનથી દર વર્ષે સાકર વર્ષમાં પધારતા શ્રી ચીમનભાઈ લંડનમાં સંતરામ ભક્ત સમાજની સેવા એમ કરી રહ્યા છે. લંડનમાં રહેતા આપણા નડિયાદના સંતરામ મહારાજના ભક્તોના પરિવારને ભેગા કરીને વર્ષમાં ચાર વાર ઉત્સવ કરે છે એવા ચીમનભાઈનું સ્વાગત પન્નાવેલ, જે આપણા માનદ સેવાથી છે. છેલ્લા 30 વર્ષથી આપણી મંદિર જોડે જોડાયેલા છે એવા બન્નાબેન ચીમનભાઈનું સ્વાગત કરશે. ગજાનંદ મહારાજ પણ આપણા જ છે. સર્વ પ્રધાનાચાર્યો શિક્ષકગણ તથા બાળા વિદ્યાર્થીઓ સૌના હૃદયમાં વિરાજતા પરમાત્માને પ્રણામ કરતા
જોડી રાત ચંદ્રામ મહારાજ ના પટાંગણ માં આપણે પ્રજાસત્તાક ની ઉજવણી રહ્યા છીએ. ભારતની જાન્યુઆરીએ ખૂબ મોટો ઉત્સવ આખી દુનિયાએ ઉજવ્યો અને આપણે પણ માન્યો કે ભગવાન રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આજે અહીંયા પણ આપણા શ્રી નયનભાઈએ રામજીની પ્રતિક તરીકે ભૂખો મૂક્યો છે અને રામજીના સુગુણ છે એ દર્શાવતું ચિત્ર પણ કાયમ માટે મુકાયું છે. નયનભાઈ માનવ સેવાથી છે, છેલ્લા 35 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને આપ તો જાણતા છો બંને વિદ્યાલયનો કાર્યભાર સંચાલન સુચારુ રૂપે કરી રહ્યા છે અને આપ સૌનો પણ ખૂબ ખ્યાલ રાખે છે. એવા નયનભાઈ મન અહીંયા છે પણ શરીર જીવન નિર્વાહ માટે મોટા પૈસા જોઈએ એટલે બીજી વિદ્યાલયમાં કામ અટકે જાય છે. એવા નયનભાઈએ આ રામજીનો વિગ્રહ પૂરતો આપણા માટે આપ સૌના માટે કાયમ માટે અહીંયા મુકાવ્યું છે. આપણું પણ કલ્યાણ થાય અને નયનભાઈનું પણ કલ્યાણ થાય એ અર્થે આપણે સૌ 3 વાર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. सभी बालक के विद्यार्थी आज राष्ट्रीय राष्ट्रीय महोत्सव 26 अगस्त रिपब्लिक डे गणतंत्र दिवस है. इसका तात्पर्य है गणतंत्र दिवस है अर्थात जो जनता है जो जनार्दन है जनता जनार्दन सरकार जनता के अनुसार चलेगी ऐसी व्यवस्था बने गणतंत्र दिवस के माध्यम से. पहले कई ऐसी सरकारें हुई जो हमारे भारत में बहुसंख्यक जनता जनार्दन है जिनकी इच्छाओं का नजरबंद किया जाता था अनदेखा किया जाता था जिनकी बातें नहीं सुनी जाती थी. पर अभी ऐसी सरकार है जो कह सकते हैं कि अब हमारी सरकार है अपनी सरकार है और इसी सरकार के माध्यम से विगत 500 वर्ष पुराना जो राम मंदिर का समाधान नहीं हुआ था राम मंदिर का निर्माण नहीं हुआ था भगवान राम हमारे ही नहीं प्राय सभी जो भी मनुष्य है जो भी प्राणी है सबों के प्रिय राम है
और ऐसे राम मंदिर का निर्माण होगा। तो इसलिए आप राम मंदिर के निमित्त से विशेष रूप से आप तालियां बजाएं। भगवान रामचंद्र भगवान की, सनातन धर्म की, भूलेगा ना ये जहां, ऐसा कुछ कर जाएंगे अपने वतन के लिए, हंस के हम मर जाएंगे अपने धर्म के लिए, हंस के हम मर जाएंगे। हमारा देश सच्चा, हमारा धर्म है सच्चा, हमारा देश सच्चा, हमारा धर्म है सच्चा। परम पूज्य संत श्री निर्गुणदास जी महाराज ना चरणों में वंदन, उपरांत अत्रे पधारे पूजनीय संत वृंद ने मारा चरण स्पर्श, मंचस्थ महानुभाव अने आटली ठंडी में पण खूब सारी संख्या में उपस्थित रहेला अमारा वाला विद्यार्थी भाई बहनों, शिक्षक पण अने वालीगण खूब ज आतुरता थी अहीं आवी अने राष्ट्रध्वज ने सलामी में जारे भागीदार बन्या छे, तो वालीगण ने पण शाब्दिक स्वागत करूँ छू। 1947 पहलानो जे आपणो इतिहास हतो, आपणे जे गुलामी में जीव्या छीए, अंग्रेजोना आधिपत्य हेठळ આપણું જે જીવન ગુજાર્યું છે આપણા વડીલોએ પૂર્વજોએ એ તો એ જ જાણે છે, પરંતુ 1947 15 ઓગસ્ટે જ્યારે આપણો દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી જે ઇતિહાસ રચાયો એ ઇતિહાસ એવો રચાયો કે આપણે દરેક ભારતીય નાગરિક પોતે સ્વતંત્ર રીતે જીવી શકીએ, વિચારી શકીએ, વર્તી શકીએ, સભ્યતાથી જીવન જીવી શકીએ, એક આપણું અલગ જીવન, અલગ જીવન ધોરણ આપણે ઊભું કરી શક્યા। ધીરે 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 આપણો ભારત દેશ ધાર્મિકતામાં અને આર્થિકતાની અંદર ખૂબ સદ્ધર થતો ગયો, સંસ્કૃતિના જે સંસ્કારો છે એ આપણા દરેક નાગરિકની અંદર ખૂબ જ ઝાંસી ઝાંસીને આપણા મહાન વિદ્વાન એવા સંતોએ આપણામાં પૂર્યા છે। 1950 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ભારત દેશ કેવી રીતે ચલાવ્યો જેને કે બંધારણનો અમલ થયો અને ત્યારથી માંડીને અત્યાર સુધી આપણો ભારત દેશ એ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનતો ગયો અને અત્યારે જોઈએ તો આપણા ભારત દેશનું નામ એ વિકસિત દેશોમાં સ્થાન પામ્યું છે અને હવે તો રામ રાજ્ય આવ્યું છે। એટલે આ જે ઇતિહાસ, રામ રાજ્યની જે પળ છે, રામ રાજ્યની જે ક્ષણ છે, એ ક્ષણ એ ગોલ્ડન અક્ષરે અંકિત થઈ ગયેલી છે। તો આવો આપણે આ રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી કરી, ફરીથી એકવાર આપણે આપણા જે શહીદો છે જેમણે આઝાદી અપાવી અને આપણને આ રીતે મુક્ત રીતે ફ્રી માઇન્ડેડ લાઈફ જેને કહી શકાય એવું જ્યારે જીવન આપ્યું છે, તો ફરીથી આપણે આપણા એ શહીદો માટે ઓમકારથી એમને એક શ્રદ્ધાંજલિ આપીશું।
સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય મહારાજ, જય હિન્દ.